વેસાણમાં અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ તેમજ અગ્નિ અખાડાના સભાપતિ તેમજ ક્રાંતિકારી સંત શિરોમણી પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુના 65મા પ્રાગટ્ય દિવસ નિમિત્તે વેસાણ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરાયું. આ કેમ્પમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલ બ્લડ બેંકના ડોક્ટર તેમજ તેમની ટીમ હાજર રહી હતી. આ બ્લડ કેમ્પમાં રાજકારણી સામાજિક કાર્યકરોએ હાજર રહીને બ્લડ ડોનેટ કર્યું હતું. હું ગાંડુ કચેરિયા તાલુકા પંચાયત સભ્ય પ્રેસણ. આજે પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુના પ્રાગટ્ય દિવસ નિમિત્તે પ્રેસણ તાલુકાના બ્રહ્મ સમાજના યુવાનોએ એક સરકારી દવાખાના નિર્ણય એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું. આ સિવાયની આ જે યુવા ટીમ છે ભેસાણની અંદર ભેસાણ તાલુકામાં ઘણી જ સોશિયલ એક્ટિવિટી કરે છે. જરૂરિયાતમંદ લોકો અને એકદમ છેવાડાના લોકો છે જેમને બાળકોને પોષણ આહાર આપે છે અને આરોગ્યને લગતી પણ ઘણી સેવાઓ કરે છે. એટલે આ ટીમને હું અભિનંદન પાઠવું છું અને ભવિષ્યમાં પણ આ ટીમ ખૂબ જ સારા કામ કરતા રહે એવી શુભકામના પાઠવું છું. અને આજે મુખ્ય શ્રી મુક્તાનંદ બાપુનો પ્રાગટ્ય દિવસ હોવાથી હું અભિનંદન કરી અને બાપુનું આયુષ્ય દાદા પાસેથી પ્રાપ્ત પરમ પૂજ્ય શ્રી મુક્તાનંદજી બાપુના 65મા પ્રાગટ્ય દિવસ નિમિત્તે રક્તદાન ટીમ ભેસાણ દ્વારા ભેસાણ સિવિલ હોસ્પિટલ ખાતે સિવિલ હોસ્પિટલ જૂનાગઢની બ્લડ બેંક દ્વારા આજે સંયુક્ત પ્રયાસ હોસ્પિટલની અંદર ખૂબ સરસ મજાનું રક્તદાન કેમ્પનું આયોજન કરે છે. આ કેમ્પની અંદર ભેસાણ તાલુકાની જનતાએ ખૂબ જ સહકાર અને સહયોગ આપ્યો છે. આ કેમ્પની અંદર સાધુ સંતો, રાજકીય આગેવાનો, સામાજિક અગ્રણીઓ, ગ્રામજનો, ભાઈઓ બહેનો તથા મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા છે અને 101 બોટલ જેવું રક્તદાન થશે એવી અમને પૂરેપૂરી આશા છે. અને અમે સદકાર્ય કરી અને અમારી ટીમને ભવિષ્યમાં પણ કરનારા સારા કાર્યોની અમને પ્રેરણા મળતી રહે છે. નીતિનભાઈ, બ્લડ ડોનેશનના કેમ્પ વધારે થતા હોય છે બરોબર, અને બ્લડ ડોનેશનને અનુસંધાને તમે શું કહેવા માગો છો પ્રજાને? હા, પ્રજાને હું જણાવવા માગું છું અને વિનંતી પણ કરવા માગું છું કે બ્લડ છે એ કોઈ ફેક્ટરી કે કોઈ મશીનની અંદર બનતું નથી, કુદરતી અને ઈશ્વરી કૃપાથી આ બ્લડ બનતું હોય છે. અને ખાસ કરીને આજે ઘણી બધી એવી બીમારીઓ છે તો એ બીમારીઓ માટે જે આ બ્લડ જવાનું છે, ખાસ કરીને થેલેસેમિયાગ્રસ્ત બાળકોના આ ભવિષ્યને અને નવજીવન આપવાનું છે એ માટે અમે ખાસ ગ્રામજનોને અને જનતાને પણ કહીએ છીએ કે વધુમાં વધુ બ્લડ બેંકની અંદર તમે બ્લડ આપો, લોહી આપો, જેથી કોઈને નવું જીવન મળી શકે. આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે.